શ્રી ગણેશાય ગણેશ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના શુભ દિવસે આપણે આ વિડીયોમાં સાંભળશું હનુમાનજીના બાર નામ દ્વાદશ નામ સ્તોત્રના મહિમા વિશે તથા હનુમાનજીના જે બાર પવિત્ર નામ છે જેને જપવાથી હનુમાનજી તુરંત પ્રસન્ન થઈ જાય છે તે બાર નામનો અર્થ શું થાય છે તે વિશે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવી તો લાઇક કરજો શેર કરજો ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો કરી લેજો જેથી નવા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ અતુલિત બલધામ દેહમ જીવન કૃષાનુ જ્ઞાની નામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ પ્રિય ભક્તમ પાત જાતમ નમામી અર્થાત અતુલ બલના ધામ સોનાના પર્વત સમાન કાંતિયુક્ત શરીરવાળા દૈત્યરૂપી વનનો ધ્વંસ કરવાવાળા અગ્નિરૂપ જ્ઞાનીઓમાં અગ્રગણ્યા સંપૂર્ણ ગુણોના નિધાન વાનરોના સ્વામી શ્રી રઘુનાથજી શ્રી રામજીના પ્રિય ભક્ત પવન પુત્ર હનુમાનજીને હું વારંવાર પ્રણામ કરું છું બોલો રામ ભક્ત હનુમાનજી મહારાજની જય મિત્રો હનુમાનજીથી મોટા કોઈ ભક્ત નથી થયા નથી થવાના નથી ભગવાન શ્રી રામજીના ભક્ત હનુમાનજીનું શરણ જે ગ્રહણ કરે છે તેના સર્વે સંકટ કષ્ટ મટે છે આજે પણ હનુમાનજી ચિરંજીવી દેવતા હોય માટે સર્વે ભક્તોના કષ્ટ નિવારણ કરનાર આ કલયુગના સ્વામી તરીકે પૂજાય છે ભક્તોના કષ્ટોથી વ્યાકુળ થઈને પ્રભુ દુઃખ દારિદ્ર આથી વ્યાધિ ઉપાથી સમસ્ત વિપત્તિઓને દૂર કરીને સદા ભક્તોનું કલ્યાણ કરવા માટે તત્પર રહે છે શ્રી હનુમાનજી હનુમાનજીના નામનો જે આશ્રય લે છે તેની ઉપર તો હનુમાનજી અત્યંત પ્રસન્ન થાય છે આનંદ રામાયણમાં હનુમાનજીના બાર નામની સ્તુતિ અદ્ભુત ચમત્કારી બતાવવામાં આવી છે જેનો નિત્ય પાઠ સ્મરણ કરવાથી મનુષ્ય કઠિનથી કઠિન પરિસ્થિતિમાંથી પાર ઉતરી શકે છે ગાયની ખરી જેટલો સમુદ્ર આ ભવસાગર લાગે છે અને તેને પાર કરી જવાય છે એ ત્યારે સંભવ છે જ્યારે આપણે હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરી શકીએ આવશ્યકતા કેવલ હનુમાનજીની પૂર્ણ શ્રદ્ધા ભક્તિ વિશ્વાસ સાથે આ નામ જપ કરવામાં આવે જે હનુમાનજીના દ્વાદશ નામ સ્તોત્ર છે બાર નામનો મહિમા કહેવાયો છે આ બાર નામ સ્તોત્રનું જે ભક્તો નિત્ય ઉચ્ચારણ કરે છે તેના માટે કહેવાયું છે કે ભૂત પ્રેત પિસા યક્ષ રાક્ષસ બ્રહ્મ રાક્ષસ આદિ ભાગી જાય છે માત્ર હનુમાનજીનું નામ સ્મરણ કરવા માત્રથી તથા માનસિક દુર્બલતા પણ દૂર થાય છે હનુમાનજીના નામ ઉપાસનાથી સાધકમાં હનુમાનજી જેવા ગુણ જેમ કે સુરવેદતા દક્ષતા બળ ધૈર્ય વિદવતા નીતિ જ્ઞાન અને પરાક્રમ આદિ પણ ગુણ ઉપજે છે ભયને મટાડવાવાળા ક્લેશને હરવાવાળા હનુમાનજી છે એટલા માટે તો કહેવાય છે નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમંત બીરા હનુમાનજીના આ બાર નામ દુષ્ટો અને વેરિયો માટે અંત સમાન છે શત્રુ બાધા ગ્રહ નળતર વગેરે નાશ થાય છે મનુષ્યની દરેક પ્રકારે રક્ષા કરે છે હનુમાનજીની આ સ્તુતિ આ બાર નામ મંત્ર સ્તોત્ર હનુમાનજીના બાર નામ એવા હનુમાનજીના બાર નામ સ્તોત્ર પાઠ આનંદ રામાયણમાં આપેલા છે જે સ્તોત્ર આ પ્રમાણે છે हनुमान् अञ्जनीसुतवायुरपुत्रो महाबलः रामेष्टः फाल्गुंसखः पिङ्गाक्षो अमितविक्रमः उदधिक्रमणश्च एव सीताशोकविनाशनः लक्ष्मणप्राणदाताश्च दशग्रीवस्य दर्पः एवं द्वादशनामानि कपीन्द्रस्य महात्मनः સ્વપ્નકાલે પ્રબોધે ચાત્રાકાલે ચઠેત ત્યાં સર્વય નાસ્તી રણે ચી ભે રાજરે ગુહ્યરે ચેમ નાસ્તી કદાચ હનુમાનજીના આ બાર નામ સ્ત્રોત્ર છે જેમાં હનુમાનજીના નામ સાથે હનુમાનજીના બાર ગુણો દર્શાવેલા છે શ્રી રામજી અને સીતાજી માટે હનુમાનજીએ જે સેવા કાર્ય કર્યું હતું તેનું પણ આ બાર નામમાં વર્ણન આવરી લેવામાં આવે છે આ બાર નામનો મહિમા અત્યંત શુભકારી છે જેમ કે આ નામ સ્તોત્રમાં જે હનુમાનજીના બાર નામ છે તે છે હનુમાન અંજની સુત વાયુપુત્ર પુત્ર મહાબલ ફાલ્ગુન સખા પિંગાક્ષ અમિત વિક્રમ ઉદધિક્રમણ સીતા શોક વિનાસન લક્ષ્મણ પ્રાણદાતા દસગ્રીવ દરપા હનુમાનજીના બાર નામ છે આ બાર નામ મંત્ર સમાન છે હવે આ નામનો અર્થ પણ આપણે જાણી લઈએ તેમાં પહેલું નામ છે હનુમાનજી હનુમાનજી નામ એટલા માટે પડ્યું હનુ એટલે કે આપણી જે ઠોડી છે દાઢી પાસે તે ઠોડી ઉપર જ્યારે ઇન્દ્રદેવે વજ્રથી પ્રહાર કર્યો અને તે જે હનુ છે જે ઠોડી છે તે તૂટી ગઈ એટલા માટે શ્રી રામ ભક્તનું નામ પડ્યું હનુમાનજી ઇન્દ્રદેવે હનુમાનજી ઉપર પ્રસન્ન થઈને આશીર્વાદ રૂપે આ શુભ નામ આપ્યું છે ત્યાર પછી બીજું નામ છે અંજની સુત અંજની સુન કાર્તિક કૃષ્ણ ચતુર્દશીના દિવસે પ્રદોષકાળમાં અંજના દેવીના ગર્ભમાંથી શ્રી હનુમાનજીનો જન્મ થયો હતો એટલા માટે હનુમાનજીને અંજની સુદ એટલે કે માતાના નામ પરથી ઓળખાય છે આંજનેય પણ કહેવાય છે અંજની સુનું પણ કહેવાય છે ત્યાર પછી હનુમાનજીનું ત્રીજું નામ છે વાયુપુત્ર હનુમાનજી વાયુદેવના માનસ ઓરસ પુત્ર છે એટલા માટે હનુમાનજીને વાતાત્મજ પવન પુત્ર વાયુનંદન મારુતિ આદિ નામોથી ઓળખાય છે ત્યાર પછી ચોથું નામ છે મહાબલ હનુમાનજી અત્યંત બલશાલી છે કે પ્રભુ શ્રી રામજીએ સ્વયમે જ અગસ્ય મુનિ પાસે હનુમાનજીના બળના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે રાવણ અને વાલીનું બળ પણ કંઈ તુલનામાં નથી પરંતુ મારા વિચારમાં આ બંનેના બળથી પણ હનુમાનજી અત્યંત બલશાલી છે હનુમાનજીના બળની તુલના કોઈની સાથે થાય નહીં એવું સ્વયં શ્રી રામજીએ કહ્યું માટે હનુમાનજીનું એક નામ છે મહાબલ સ્વયં સ્વામી ત્રિલોકના સ્વામી ભગવાન શ્રી રામજી જેના બળના વખાણ કરે તે અતુલિત બલધામ કેમ ના હોય ત્યાર પછી પાંચમું નામ છે રામેષ્ટ હનુમાનજી ભગવાન શ્રી રામજીના પ્રિય ભક્ત છે રામ ઈષ્ટ એટલે કે રામજી જેમના ઈષ્ટ છે તે હનુમાનજી રામેસ્ટ અથવા તો રામ ઇષ્ટ હનુમાનજી જેમના ઈષ્ટ છે કારણ કે હનુમાનજી શંકર સુવન છે અને ભગવાન શ્રી રામજી પરમ શિવ ભક્ત છે ચાહે રામજીના ઈષ્ટ લઈએ કે હનુમાનજીના ઈષ્ટ માટે હનુમાનજીનું એક નામ રામેસ્ટ છે ત્યાર પછી છઠ્ઠું નામ છે ફાલ્ગુન સખા ફાલ્ગુન એટલે કે અર્જુનનું નામ ફાલ્ગુન છે અને સખ એટલે કે મિત્ર અર્થાત અર્જુનના પણ મિત્ર છે તેવા શ્રી હનુમાનજી છે મહાભારત યુદ્ધમાં હનુમાનજી અર્જુનના રથ ઉપર ધ્વજામાં બિરાજમાન આપણે જોઈએ છીએ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગીતાજીનો સંદેશ દઈ રહ્યા છે અર્જુનને એ રથની ઉપર હનુમાનજી બિરાજમાન દેખાય છે એ કારણ એ છે કે અર્જુનના સખા શ્રી હનુમાનજી છે અને ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી પણ પાંડવોને વિજય પ્રાપ્ત થાય ધર્મનો જય થાય એ માટે હનુમાનજીની સહાયતા લેવામાં આવી હતી અને અર્જુનની સહાયતા માટે સ્વયં ભગવાન શ્રી હનુમાનજી પધાર્યા એટલા માટે હનુમાનજીનું એક નામ ફાલ્ગુન સખા પણ છે ત્યાર પછી સાતમું નામ છે પિંગાક્ષ શ્રી હનુમાનજીના નેત્ર થોડી લાલીમાંથી યુક્ત છે જેને પિંગ એટલે કે પીળા રંગનો સેજ આભા દેખાય છે એટલા માટે હનુમાનજીનું એક નામ પિંગાક્ષ છે ત્યાર પછી આઠમું નામ છે અમિત વિક્રમ અમિતનો અર્થ થાય છે અધિક અને વિક્રમનો અર્થ થાય છે પરાક્રમી જે અધિકથી અધિક પરાક્રમી છે તે છે અમિત વિક્રમ હનુમાનજીએ પોતાના પરાક્રમ અને બલના જોર ઉપર એવા એવા સાહસ બતાવ્યા છે કે દેવતાઓ માટે પણ આ બધું કાર્ય કઠિન હતું તે હનુમાનજીએ એક પલમાં જ કરી નાખ્યું છે માટે હનુમાનજીનું એક નામ અમિત વિક્રમ છે સમુદ્રને લાંઘી પણ ગયા અને લંકા પર ધારિત તો વિજય પ્રાપ્ત કરી શકવાના હતા પરંતુ ભગવાન શ્રી રામજીની આજ્ઞા ન હતી માત્ર સીતાજી સુધી સંદેશો જ લઈ જવાનો હતો માટે જ હનુમાનજી એ અમિત વિક્રમ કહેવાયા છે નવમો હનુમાનજીનું નામ છે ઉદ્ધિક્રમણ ઉદ્ધિક્રમણનો અર્થ થાય છે સમુદ્રને ઓળંગનારા અતિક્રમણ કરવાવાળા મનુષ્યના જીવનમાં દરેક પગ ઉપર સંઘર્ષ તો હોય જ છે સંઘર્ષ સિવાય તો જીવન અસંભવ છે સંઘર્ષથી જે મનુષ્ય ભયભીત થાય છે તે વ્યક્તિ વિજય પ્રાપ્ત કરે એ પહેલાં જ પરાજયનો સ્વીકાર કરી લેતા હોય છે પરંતુ પ્રભુના વિશ્વાસી મનુષ્ય આ સંઘર્ષની લહેરોને પાર કરી જાય છે અને આ સંઘર્ષ દરમિયાન પણ એવી કૃપા અલૌકિક કૃપા થાય છે કે આનંદનું સંગીત સંભળાય છે જ્યારે પ્રભુ શ્રી રામજીની કૃપા જેની ઉપર હોય છે તે જીવનું કલ્યાણ સંઘર્ષમાં પણ થાય છે અને વિજય પ્રાપ્ત કરી શકે છે વિજયની પ્રેરણા આપે છે શ્રી હનુમાનજી એટલા માટે હનુમાનજીનું એક નામ છે ક્રમણ ત્યાર પછી હનુમાનજીનું દસમું નામ છે સીતા શોક વિનાસન માતા સીતાજીનું શોક નિવારણ કરનારા પ્રથમ કોઈ હોય તો તે છે શ્રી હનુમાનજી માટે હનુમાનજીનું એક નામ સીતા શોક વિનાસન રાખવામાં આવ્યું છે માટે હનુમાનજીનું એક નામ સીતા શોક છે જ્યારે લંકાપતિ રાવણે સીતાજીનું હરણ કર્યું હતું ત્યારે સીતાજી અત્યંત સૌ પ્રથમ કોઈએ શોક નિવારણ કર્યું હોય તે હતા શ્રી હનુમાનજી ભગવાન શ્રી રામ દ્વારા મોકલેલા દૂત કે જેમણે ભગવાન શ્રી રામજીની અંગૂઠી સીતાજીને સોંપી અને સીતાજીનો સર્વે શોકનું નિવારણ કર્યું વિશ્વાસ જન્માવ્યો કે પ્રભુ શ્રી રામજી તેમને તેડવા અવશ્ય આવવાના છે એક આશા બંધાવી અને સીતાજીનો તમામ શોક નષ્ટ થયો એટલા માટે હનુમાનજીનું આ શુભ નામ સીતા શોક વિનાશન છે જે ઘણું પવિત્ર છે ત્યારબાદ છે લક્ષ્મણ પ્રાણદાતા જ્યારે રાવણના પુત્ર ઇન્દ્રજીત મેઘનાદે શક્તિનો પ્રયોગ કર્યો ત્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા અને હનુમાનજીએ ત્યારે સંજીવની બુટી લઈ આવીને જડી બુટીથી લક્ષ્મણજી હોશમાં આવ્યા હતા માટે હનુમાનજીનું એક નામ લક્ષ્મણ પ્રાણદાતા પણ છે લક્ષ્મણજી કે જે સ્વયં શેષ નાગના અવતાર કહેવાય છે માટે કહેવાય છે કે હનુમાનજીનું જે નામ સ્મરણ કરે છે તેના સર્વે કષ્ટ સંકટ મટે છે અને જીવનમાં પ્રાણ પુરાય છે માટે હનુમાનજીનું એક નામ છે લક્ષ્મણ પ્રાણદાતા ત્યાર પછી હનુમાનજીનું બારમું નામ છે દસ દસગ્રીવ દર્પહા ગ્રીવ એટલે રાવણ જેના મુખ હતા દર્પહા એટલે કે ઘમંડ તોડવાવાળા રાવણનો ઘમંડ તોડવાવાળા હનુમાનજીનું નામ પડ્યું દસ ગ્રીવ દર્પહા મિત્રો આ હનુમાનજીના જે બાર નામ છે તેનું ફળ પણ કહેવાનું છે આ સ્તોત્ર જે આપણે આગળ સાંભળ્યું તેનું ફળ છે અજ્ઞાત ભયથી જો આપણને ડર લાગતો હોય અથવા કોઈપણને ડર લાગતો હોય અનહોનીની આશંકા હોય કોઈ ભીષણ સંકટ ઉપસ્થિત થયું હોય હનુમાનજીના આ બાર નામને વહેલી સવારે ઉઠીને અથવા રાત્રે સૂતી વખતે આ નામનો જપ કરવામાં આવે સાંભળવામાં આવે અથવા યાત્રા દરમિયાન આ નામને જપતા જપતા યાત્રા કરવામાં આવે તો દરેક ભય સંકટ દૂર થાય છે હનુમાનજીનું એક નામ સંકટ મોચન પણ છે માટે હનુમાનજી ભક્તોના સર્વે સંકટ મટાડે છે જે ભક્તો આ બાર નામ જે હનુમાનજીને અત્યંત પ્રિય છે તે નામનું સ્મરણ કરે ભગવાન શ્રી રામજીએ પણ સંકટરૂપી સમુદ્રને પાર કરવા માટે શ્રી હનુમાનજીની સહાયતા લીધી હતી હનુમાનજીના આ બાર નામનો જપ દરિદ્રતા દુઃખનું દહન કરે છે અષ્ટસિદ્ધિ નવનિધિ પ્રાપ્ત થાય છે કારણ કે હનુમાનજી અષ્ટસિદ્ધિ નવનિધિના દાતા છે જેમાં અણિમા મહિમા ગરિમા લઘીમાં પ્રાપ્તિ પ્રકામ્ય ઈસિત્વ અને વસિત્વ છે ભગવાન શ્રી હનુમાનજી ભક્તોને ભુક્તિ અને મુક્તિ બંને દેવા સમર્થ છે એવા ભગવાન શ્રી હનુમાનજીને આપણે વારંવાર વંદન કરીએ છીએ મંગલ મુહૂર્ત નંદન સકલ અમંગલ મૂલ નિકંદન જય સિયા રામ જય જય હનુમાન બોલો પવન પુત્ર હનુમાનજી મહારાજની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ